હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સવારના 8 વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે. અહીંયા લકી ચા નાસ્તો કરવા બેઠો છે. લકી ઉઠ્યો હતો તો એને ભૂખ લાગી હતી, મેં એને ચા નાસ્તો કાઢી દીધો છે. અહીંયા નિયતિ પણ જાગી ગઈ છે, તો નિયતિ પણ લકી સાથે ચા નાસ્તો કરવા બેસી ગઈ છે. હજુ લકીના પપ્પા સૂતા છે, એમને પણ જગાડવાના છે. તો હું અહીંયા લકી રાતના ટિફિનની તૈયારી કરી રહી છું, ને સાથે મેં લખી અને નિયતિને ચા નાસ્તો કાઢી દીધો છે. તો બંને ચા નાસ્તો કરી દીધા છે. તો હું લકીરાજ માટે ટિફિનમાં મેથીના થેપલા બનાવી રહી છું. લકીરાજને મેથીના થેપલા બહુ ભાવે છે, તો હું પણ અહીંયા લકીરાજ અને નિયતિ સાથે બેઠીને લોટ બાંધી રહી છું. તો અહીંયા તમે જોઈ શકો છો, આ બંને સવાર ઉઠ્યા હતા તો એ બેવને બહુ ભૂખ લાગી હતી, તો બંને ચા નાસ્તો કરવામાં વ્યસ્ત છે. તો આજે મેં વિચાર્યું છે, 2 દિવસથી મારી તબિયત સારી નહોતી, તો મેં ઘરનું કામ વધારાનું કંઈ કર્યું ન હતું, તો આજે મારે બેઠક હોલ સાફ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, નિયતિ ઇજકો ખાય છે. લકીરાજને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો લકીરાજ સ્કૂલ જવા માટે ઘરેથી નીકળી ગયો છે. તો એ જય માતાજી બાઈ કહે છે. નિયતિ પણ એને ટાટા કરી રહી છે. અને આ મેડમ સવારમાં ઊઠીને જીચકામાં બેસી જાય છે. તો લકી પણ સ્કૂલ જતો રહ્યો છે. મારે અહીંયા પૂજા કરવાની બાકી હતી, તો હું અહીંયા પૂજા કરી રહી છું. તો હું અહીંયા કાના ભગવાનને નવડાવી રહી છું. કાના ભગવાનને નવડાવ્યા બાદ લક્ષ્મીજીને પણ નવડાવી લઈશ. તો લકીને સવારે 9 વાગે સ્કૂલ જવાનું હોય છે, એટલા માટે મને સવારમાં ટાઈમ નથી મળતો. તો આ મારો સ્પેશિયલ મંદિર રૂમ છે. અહીંયા તમે જોઈ શકો છો, મેં ભગવાનને પણ નવડાવીને તૈયાર કરી દીધા છે, માતાજીને પણ નવડાવી દીધા છે, બધા માતાજીને ચાલના પણ કરી દીધા છે ને પ્રસાદ પણ ધરાવી દીધો છે. તો અમારે બપોરનું જમવાનું પણ પતી ગયું છે, તો બપોરના 2 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. તો આજે મારે બેઠક રૂમ સાફ કરવાનો હતો, તો હું એ કામમાં લાગી છું. તો મેં સોફા એવું બધું બહાર કાઢી લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ઘરમાં કેટલી બધી ધૂળ થઈ ગઈ છે. તો હું અહીંયા ટેબલ ઉપર ચડીને ઉપરની બધી સાફ સફાઈ કરી રહી છું. ટેબલ ઉપર ચડી છું તો મને ડર પણ લાગી રહ્યો છે પડી જવાનો. તો કાચ એવું પણ બહુ જ ગંદું થયું છે. કાચ તો એટલા બધા ગંદા થઈ ગયા છે કે કાંઈ દેખાતું જ નથી. કાચ ઉપર તો બહુ ધૂળ જામી છે. તો કાચની ઘીસીમાં પણ બહુ કચરો થઈ ગયો છે, તો હું એની પણ સાફ સફાઈ કરી લઉં છું. તો હું અંદર ઘરની સાફ સફાઈ કરી રહી હતી ને અહીંયા યશરાજ નિયતિને રમાડી રહ્યો હતો. તો મેં અહીંયા અંદરથી કાચ અને જારી એવું સાફ કરી લીધું છે, બહારથી કરવાનું બાકી છે. તો પહેલાં અંદરનું બધું કામ પતાવી દઈશ, પછી બહારથી સાફ કરી લઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં સોફા એવું પણ બધું બહાર કાઢી લીધું છે અને નિયતિ બાર હિંચકામાં ઝૂલી રહી છે. એને યશરાજ ક્યાંનો હિંચકા ખવડાવે છે, હું કામ કરું છું એટલે. તો અહીંયા તમે જોઈ શકો છો, હું બહારનું કાચ સાફ કરી લઉં છું. તો હું ખાલી કાચ પાણીથી જ સાફ કરું છું. તમે કાચ એવું સરસ રીતે સાફ કરી દીધું છે. હવે તમે જોઈ શકો છો કાચ કેટલા ક્લીન દેખાય છે. હવે વ્યવસ્થિત દેખાવા પણ માંડ્યું છે. કાચ ઉપર એટલી બધી ધૂળ જામી હતી તો દેખાતું પણ નહોતું. તો મેં બારી અને કાચ એવું પણ સરસ રીતે ક્લીન કરી દીધું છે. હવે હું શોકેસનું કામ પતાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે અમારું શોકેસ. આ શોકેસ અમે લાકડાનું બનાવડાયું છે, એમાં અમે કલર પણ થોડો ડાર્ક રખાવ્યો છે. હું જ્યારે પણ હોલ સાફ કરું ત્યારે ટીવી યુનિટ લાસ્ટમાં જ સાફ કરું છું, કારણ કે કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે છે તો પહેલાં હોલમાં જ બેસે છે, એટલા માટે હોલ ચોખ્ખો અને સેટ રાખવો જરૂરી છે. 1 વર્ષથી તો અમે અહીંયા રહેતા નહોતા, એટલા માટે ઘર બંધ જ રહેતું હતું. એના કારણે કોઈ ખાસ મહેમાન આવતું ન હતું, પણ હવે તો અમે અહીંયા પાછા આવી ગયા છીએ, એટલા માટે મહેમાન તો ચાલુ જ રહેવાના, એટલા માટે બધું સાફ સફાઈ રાખવી જરૂરી છે. તો તમે બધા વિચારતા હશો કે અમે અહીંયા ટીવી પણ નથી લગાવ્યું, પણ હજુ અમારે ટીવી લગાવવાનું બાકી છે. અમે ત્યાંથી આવ્યા ત્યારે અમારું ટીવી સ્ટેન્ડ ત્યાં જ રહી ગયું હતું ઉતાવળમાં, તો એ ત્યાંથી લાવવાનું બાકી છે. એ આવશે પછી અમે ટીવી લગાવી દઈશું. આ ટીવી યુનિટ મેં જાતે ડિઝાઇન કર્યું હતું અને આ ડિઝાઇન મને બહુ ગમતી હતી, એટલા માટે અમે આ ડિઝાઇન બનાવડાવી હતી.
જો તમને પણ અમારું ટીવી યુનિટ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો આ કાચ હાથથી બનાવેલ છે. આ કાચ બનાવવા માટે કોઈ પણ મશીનનો ઉપયોગ નહોતો કર્યો. આ કાચમાં જે અમે ડિઝાઇન કરાવી છે એમાં એક મોરપીચ મૂકેલો છે, એ મારી ડિઝાઇનનો છે કારણ કે મને મોરપીચની ડિઝાઇન બહુ પસંદ છે. તો અહીંયા તમે જોઈ શકો છો શોકેસ સરસ રીતે સાફ થઈ ગયું છે. હવે જે બધા શોપીસ છે એ બધા હું ગોઠવી લઉં છું. તો હવે હું તમને એક બહુ ખાસ વસ્તુ બતાવવા જઈ રહી છું જે હું સાફ સફાઈ કરતી હતી તે દરમિયાન મને મળી હતી. તો આ છે યુટ્યુબ સિલ્વર પ્લે બટન જે મને 2 વર્ષ પહેલાં મળી હતી. તો આ જોઈને હું બહુ જ ખુશ થઈ ગઈ હતી. તો હવે હું આ પ્લે બટનને પણ અનબોક્સ કરી લઉં છું. યુટ્યુબ તરફથી આ મને એક રિવોર્ડ આપવામાં આવ્યો હતો. તો હવે હું સિલ્વર પ્લે બટનને શોકેસમાં સજાવી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો મારું શોકેસ કેટલું સુંદર લાગી રહ્યું છે. તો ઘરનું બધું સાફ સફાઈનું કામ પતી ગયું હતું તો ભૂખ પણ બહુ જ લાગી હતી. તો અહીંયા હું ચા બનાવી રહી છું. 7 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. હવે હું સાંજનું જમવાનું બનાવવાની તૈયારી કરવા જઈ રહી છું. તો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં તુવેર રીંગણનું શાક, રોટલી છે, ખીચડી છે, દૂધ છે. તો ચાલો તમારે પણ બધાને જમવું હોય તો અમે અહીંયા જમવા બેસી ગયા છે. તો હું લકીરાજના પપ્પાને કહી રહી છું કે તમે કોઈ દિવસ શૂટિંગમાં નથી આવતા તો તમે કેમેરો સેટ કરીને તમે પણ શૂટિંગમાં આવી જાઓ. તો અહીંયા તમે જોઈ શકો છો અમે બધા જમવા બેસી ગયા છે. તો અમે બધાએ જમી લીધું છે. હું અહીંયા કચરો વાળી રહી છું. તો અહીંયા અમે સુવાની તૈયારી કરી રહ્યા છે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. પછી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.